મોરબીનું અજંતા ઓરેવા ગ્રુપ સીએફએલ પ્રોડક્ટ્સ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ વિટ્રિફાઇડ ટાઇલ્સ ઈ બાઇક એલઈડી પ્રોડક્ટ્સ ડિજિટલ ડિસ્પ્લે ક્લોક ટેલિફોન્સ હોમ અપ્લાયન્સીસ જેવા પ્રોડક્ટ્સનું લીડિંગ મેન્યુફેક્ચરિંગ ગ્રુપ છે 1971થી થઈ આ વિશાળ ગ્રુપની શરૂઆત તો કેવી હતી શરૂઆત કેવી રીતે થયો આ ગ્રુપનો વિકાસ જાણીએ ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ પાસેથી રૂબરૂ પર સીએનબીસી બજારની ખાસ રજૂઆત રૂબરૂમાં આજે અમે આપને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સાથે. જયસુખભાઈ, આપનું સ્વાગત છે રૂબરૂમાં. સૌથી પહેલાં તો હું આપની પાસે એ જાણવા માગીશ, આ ઓરેવા નામ જે છે કેવી રીતે આવ્યું? હવે અજંતા નામ છે એ 1971થી સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું, પણ ઓરેવા નામ છે એ મારા ફાધર અને મધરના નામ ઉપરથી એ નામ લેવામાં આવ્યું છે. મારા ફાધરનું નામ છે ઓધોજીભાઈ અને મારા મધરનું નામ છે રેવાબેન, એટલે ઓ આર. મારા ફાધરનું નામ અને ગ્રાન્ડ ફાધરનું નામ રવજીભાઈ છે, એટલે ઓ આર, અને રેવા એટલે મારા મધરનું નામ, એટલે ઓ રેવા. એ રીતે અમે નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે. પણ મને એ જાણવામાં રસ છે કે જ્યારે તમારા ફાધરે આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે એક નાનકડી શરૂઆત હતી, અને અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ઓરેવા નામ ગાજી રહ્યું છે, એક મોટું માર્કેટ તમે સર કરી રહ્યા છો. કેવી રીતે તમે આ આખો વિકાસ કર્યો, તમારી ગ્રોથ સ્ટોરી વિશે જણાવશો? એક હું આપને કહું તો, મારા ફાધર છે એ સાયન્સ ટીચર હતા. એકચ્યુઅલી એ ટાઈમમાં, રજવાડાના ટાઈમની અંદર, મારા ફાધર સાયન્સ ગ્રેજ્યુએટ થયેલા. હવે એ કદાચ સૌરાષ્ટ્રના પહેલા સાયન્સ ગ્રેજ્યુએટ મારા ફાધર હતા. હવે મારા ગ્રાન્ડ ફાધર અને મારા નાના એ બંને અમારી પટેલ કોમ્યુનિટીના જે વિલેજીસ એરિયા હોય, અને જ્યારે રાજા રજવાડા ચાલતા એ ટાઈમમાં એ ગામના પટેલ હતા, અને પટેલ સરપંચ તરીકે મારા ફાધર અને મારા નાના હતા. એટલે મારા નાના અને ફાધર, મારા ફાધરના ફાધર એ બંને જણા બહુ હાઈલી આગળ પડતા વ્યક્તિઓ હતા. એટલે એ લોકોએ મારા ફાધરને ભણાવ્યા, અને ભણાવ્યા પછી મારા ફાધરને એ ટાઈમમાં પાયલોટ છે કે ઘણી બધી સારી સારી પોસ્ટમાં ઓફરો મળતી હતી. પણ મારા ગ્રાન્ડ ફાધરની અને મારા નાનાની ઈચ્છા એવી હતી કે મારા ફાધર છે એ પોતાના નેટિવમાં જ રહી, અને પોતાના જે કંઈ પણ ગામ છે એ ગામની અંદર જ રહી અને પોતાનું કાંઈ પણ એક્ટિવિટી કરે. અને એના કારણોસર મારા ફાધરે મોરબીની અંદર વીસી હાઈસ્કૂલ કરીને એક ટેકનિકલ સ્કૂલ હતી, એ ટેકનિકલ સ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે એ એની અંદર એન્ટર થયા. હવે એમને એ જોયું કે મારી પાસે 4 કલાકનો ટાઈમ છે સ્કૂલમાં જવાનો, 4 કે 6 કલાકના. એ ક્યારે ટ્યુશન કે આ કે તે એવું કંઈ ન કરતા, એ એકદમ કડક અને શિસ્તપ્રિય વ્યક્તિ હતા, અને બહુ ઈમાનદારીથી પોતાનું પેલું કર. એટલે એમને એવો વિચાર કર્યો કે હવે હું સાઈડ મારો જે વધારાનો ટાઈમ છે એની અંદર હું કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરું. અને એ એંગલથી મારા ફાધરે એક મોરબીની અંદર અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની કરીને કોઈ લોકોએ એક કંપની સ્ટાર્ટ કરેલી, જસ્ટ 3 થી 4 મહિના થયેલા હતા. હવે એ લોકોને કોરસ્પોન્ડન્સ કરવા માટે કોઈ એજ્યુકેટેડ વ્યક્તિની જરૂર હતી, કારણ કે એ ટાઈમમાં ઇંગ્લિશ ભણેલા અને ભણેલ ગણેલ લોકોની સંખ્યા બહુ ઓછી હતી. એટલે જસ્ટ એ લોકોએ મારા ફાધરને ઓફર કરી કે તમે આની અંદર એઝ એ પાર્ટનર તરીકે આવી શકો છો. મારા ફાધર આમે એ ટાઈમની અંદર એ જ વિચારતા હતા કે કોઈ બિઝનેસની અંદર એન્ટર થવું છે. બિલકુલ. તો એ કંપની એ લોકોએ સ્ટાર્ટ કરી હતી, મારા ફાધર એમાં જોઈન્ટ થયા ત્યારે ટોટલ એની મૂડી 1 લાખ રૂપિયાની હતી, અને 15 પૈસા એટલે 15% હિસ્સેદારી તરીકે 15,000 રૂપિયાને ઇન્વેસ્ટમેન્ટ કરીને મારા ફાધરે અજંતા ક્લોક છે એ 1971માં સ્ટાર્ટ કર્યું. હવે 1971 પછી જે રીતે ક્લોકના બિઝનેસમાં એન્ટર થયા, એ ટાઈમમાં મોરબીની અંદર ઘણી બધી ક્લોક કંપની હતી. એમાં એક ફેમસ કંપની હતી સાયન્ટિફિક ક્લોક કરીને, કે જે કંપનીનું ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બહુ સારું એવું માર્કેટ હતું. એ માર્કેટની અંદર એન્ટર થવામાં ઘણી બધી તકલીફો, ઘણા બધા પ્રોબ્લેમ્સ ને એ બધા હતા. એટલે એ કંપની 1900 આપણે એમ કહી શકીએ 80-81 સુધી એ લોસમાં ચાલતી હતી. હવે લોસમાં ચાલતી હતી કંપની, એટલે જે મારા ફાધરનો હિસ્સો 15% હતો એની જગ્યાએ બધા પાર્ટનરો નીકળતા ગયા, અને ધીરે ધીરે એ બધો હિસ્સો છે એ મારા ફાધરના હિસ્સામાં આવતા ગયા. તો 1980 આસપાસ એવું બન્યું કે આખે આખી કંપની છે એ મારા ફાધરના હિસ્સામાં આવી ગઈ. હવે મારા ફાધરે એ વિચાર્યું કે હવે એમના જે ફેમિલી મેમ્બરો હતા, મારા ફાધરના બ્રધરો અને એના છોકરાઓ, એ બધા ગામડે બધા વિલેજમાં ખેતીવાડી ને એ બધું અમારું મેઇન પહેલું હતું, એટલે એ લોકોને આ બિઝનેસની અંદર સાથે જોઈન્ટ કર્યા. એટલે મારા ફાધરના 6 ભાઈઓ, મારા ફાધર અને એમના દીકરાઓ, એ બધા 1980 પછી આ બિઝનેસની અંદર જોઈન્ટ થતા ગયા.
ત્યાર પછી મારા ફાધરના જે ચાર દીકરાઓ એટલે અમે, મારાથી બે મોટા ભાઈ છે, એક નાના બ્રધર છે, એ બધા બી આ બિઝનેસની અંદર જોઈન્ટ થતા ગયા. અને 1981 પછી ધીરે ધીરે આ બિઝનેસ છે એ પ્રોફિટ મેકિંગ બિઝનેસ થવા માંડ્યો. આગળ જતા 1985-86ની સાલની અંદર એક નવી ટેકનોલોજીનો જન્મ થયો જર્મનીની અંદર, જે ટેકનોલોજીને કહેવામાં આવતી ક્વાર્ટ્ઝ ટેકનોલોજી. અમે લોકો જે ક્લોક બનાવતા ત્યાર પહેલા 1985 પહેલા એ બધા ચાવીવાળા મિકેનિકલ વાઇન્ડિંગ ક્લોક એને કહેવામાં આવતું. હવે આ નવી ટેકનોલોજીના ઘણા બધા પ્લસ પોઈન્ટ હતા. એટલે ઇન્ડિયાની અંદર મારા ફાધરે 1985-86ની આસપાસ મારા બ્રધર મોટાભાઈ પ્રવીણભાઈ અને મારા ફાધર એ બંને જાપાન ગયા અને જાપાનની એક કંપની સાથે અમે લોકોએ ટાઈઅપ કર્યું અને જાપાનથી એ ટેકનોલોજી અમે લોકો ઇન્ડિયાની અંદર આવ્યા. એટલે ધીરે ધીરે જે કંઈ પણ માર્કેટ શેર છે એ અમારા વધતા ગયા અને દિવસે દિવસે પ્રોડક્શન અને જે માર્કેટ છે એ વધતું ગયું. હવે સાથે સાથે મારા ફાધરના જે બ્રધરના સન હતા એ લોકો બી અમારી સાથે બિઝનેસમાં જોઈન્ટ થયા. એમ કરતાં કરતાં 15-17 જણાની ફેમિલી મેમ્બરની આખી એક ટીમ બની ગઈ અને બધા ટીમની અંદર બધાએ પોતપોતાના એરિયા, કે કોઈ પ્રોડક્શન જોવે છે, કોઈ માર્કેટિંગ જોવે છે, કોઈ સેલ્સનું જોવે છે, કોઈ ઓવરહેડ જોવે છે, કોઈ ગવર્મેન્ટ વર્ક જોવે છે, કોઈ મેનેજમેન્ટની સાઈડ જોવે છે, એ રીતે બધાએ પોતપોતાના વર્ક વેચી અને એક ટીમની જેમ 1990-91 સુધી એ વર્ક કરેલું. અને 1990-91ની સાલની વર્ષની વાત કરીએ તો એ ટાઈમમાં અમે કદાચ પર ડે 1,20,000-25,000 ક્લોક પર ડે બનાવતા અને વર્લ્ડ લાર્જેસ્ટ ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે અમારી કંપનીને બિરુદ મળેલું હતું. હવે ત્યાર પછી એક એવી સિચ્યુએશન આવવા માંડી કે ભાઈ હવે આ ક્લોક વેચાણ ક્યાં કરવું. અને એ ટાઈમની અંદર અમે લોકો એક્સપોર્ટ બી સારું એવું કરતા, આફ્રિકામાં અને મિડલ ઇસ્ટ અને ઇસ્ટ યુરોપિયન કન્ટ્રીમાં લગભગ 40-45 કન્ટ્રીઓની અંદર અમે લોકો એક્સપોર્ટ કરતા અને અમારી ટોટલ પ્રોડક્શન કેપેસિટીની, એટલે અંદાજે 92-93ની વાત કરું તો 30,000-40,000 ક્લોક પર ડે અમે લોકો એક્સપોર્ટ કરતા. અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી સતત 12 વર્ષ સુધી હાયેસ્ટ એક્સપોર્ટરનો એવોર્ડ છે એ અમારી કંપનીને મળેલો. બિલકુલ. હવે એક ટાઈમ જેવો એવો આવ્યો કે ઇન્ડિયાની અંદર હવે ક્લોકનું માર્કેટ છે એ વધવાની જગ્યાએ થોડું થોડું ઘટવા માંડ્યું, કારણ કે બધી જગ્યાએ ક્લોક પહોંચી ગયા. મોબાઈલ ટેકનોલોજી આવતા અમારી આ જે પ્રોડક્ટો છે જેમાં વોલ ક્લોક કહી શકીએ, કેલ્ક્યુલેટર કહી શકીએ, ટેલિફોન કહી શકીએ અને એક અલાર્મ ટાઈમ પીસ અમે લોકો બનાવતા જે ટેબલ ઉપર રાખવામાં આવે ને સવારે આપણને વેકઅપનો ટાઈમ આપે, એ બધી પ્રોડક્ટના ફંક્શન છે એ મોબાઈલની અંદર આવવા માંડ્યા. એટલે જેમ જેમ મોબાઈલનો વપરાશ વર્ષે વર્ષે વધતો ગયો એમ અમારી પ્રોડક્ટની ડિમાન્ડ છે એ દિવસે દિવસે ઘટતી ગઈ. એટલે અમે લોકોએ નવી પ્રોડક્ટમાં એન્ટર થવા માટેનું વિચારવા માંડ્યા. એટલે અમે લોકો એન્ટર થયા એપ્લાયન્સીસ પ્રોડક્ટમાં, હોમ એપ્લાયન્સીસમાં, જેમાં આપણે આયરન કહી શકીએ, સેન્ડવિચ ટોસ્ટર કહી શકીએ, પોપઅપ ટોસ્ટર કહી શકીએ, રૂમ હીટર, એર કુલર, એ બધી જે ઇમરજન્સી લાઇટ, એ બધી પ્રોડક્ટની અંદર અમે લોકોએ 95-96ની આસપાસ અમે લોકો એન્ટર થવા માંડ્યા. એ પ્રોડક્ટની અંદર સારો એવો બિઝનેસ અમને મળવા માંડ્યો. અમારું એસ્ટાબ્લિશમેન્ટ સ્ટ્રેન્થ છે અને અમારું ટર્નઓવર એ જળવાતું હતું પણ વધતું નહોતું, કારણ કે ક્લોકનો બિઝનેસ ડાઉન જતો હતો એની સામે આ નવી પ્રોડક્ટનો બિઝનેસ વધતો હતો. પણ ઓવરઓલ જોઈએ તો અમારું બિઝનેસમાં ગ્રોથ ન મળતો. અમને 99-2000ની આસપાસની વાત છે. એ ટાઈમની અંદર હું ચાઇના રેગ્યુલર વિઝિટ કરું છું, ચાઇનામાં ઘણું બધું અમારું એસ્ટાબ્લિશમેન્ટ છે. ત્યાં મેં જોયું કે એક નવી ટેકનોલોજી એન્ટર થતી હતી લાઇટિંગની અંદર, જેને CFL લેમ્પ, કોમ્પ્લેક્સ ફ્લોરોસન લેમ્પ કહેવામાં આવે છે. એ લેમ્પની પ્રોડક્ટની એક બે ફેક્ટરીની મેં વિઝિટ કરી, એ વસ્તુ ત્યાંથી લઈ આવ્યો અને ત્યારે એ ત્યાં બધી એ ટેકનોલોજી વિશે જાણ્યું કે ભાઈ આ લેમ્પ છે એ તો 80% એનર્જી સેવિંગ કરે છે. તો એ ફીલ થયું કે આપણા દેશમાં તો ઘણા બધા સ્ટેટની અંદર ઘણી બધી પાવરની શોર્ટેજ છે, 4-4 કલાક 6-6 કલાક આપણને પાવર સ્ટેગરિંગ આપવામાં આવે છે અને પાવરની શોર્ટેજ છે, તો આ પ્રોડક્ટ કદાચ ઇન્ડિયાની અંદર ક્લિક થવી જોઈએ. હવે એ પ્રોડક્ટના સેમ્પલ ને બધું લઈને આવ્યો ને ઇન્ડિયામાં મેં ચેક કર્યું કે ભાઈ યસ, આવી પ્રોડક્ટ કોઈ ઇન્ડિયામાં અવેલેબલ છે. તો એ ટાઈમમાં ફિલિપ્સ અને ઓસરામ જેવી મલ્ટીનેશનલ જે બી કંપનીઓ છે એ લોકો આ પ્રોડક્ટને બજારમાં મૂકતા, પણ એ લોકોએ જે કંઈ પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી એ કંઈક એવી હતી કે એ લોકો એને લક્ઝરિયસ લેમ્પ તરીકે માર્કેટિંગ કરતા. એટલે એ લેમ્પના પ્રાઇસ બી અતિ હાઈ હતા, 350-350 રૂપિયા ઉપરના પ્રાઇસે એ લોકો સેલ્સ કરતા અને લક્ઝરિયસ પ્રોડક્ટ અને વ્હાઇટ લેમ્પ તરીકે એ લોકો માર્કેટિંગ કરતા. જ્યારે એ લેમ્પની જે કોસ્ટ છે એ બહુ રિઝનેબલ હતી અને એનર્જી સેવિંગવાળી પ્રોડક્ટ હતી. એટલે મને એમ થયું કે ભાઈ આ પ્રોડક્ટ આપણે ઇન્ડિયાની અંદર જે આ લોકો લક્ઝરિયસ લેમ્પ તરીકે વેચે છે એની જગ્યાએ એનર્જી સેવિંગની પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે તો કદાચ માર્કેટ આપણને મળી શકે.
એટલે એ પ્રોડક્ટને અમે ઇન્ડિયામાં લઈને આવ્યા અને 1999-2000 આસપાસ એ પ્રોડક્ટ અમે લોકોએ બજારમાં મૂકી. જે લોકો એક સેકન્ડ કે એક મિનિટની ગેરંટી નહોતા આપતા ત્યાં અમે લોકો એવું નક્કી કર્યું કે આપણે એક વર્ષની ગેરંટી આપો. બિલકુલ. જેમાં લેમ્પ તૂટી જાય તો કોઈ ગેરંટી નહોતી, એની જગ્યાએ અમે લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ લેમ્પ તૂટી જાય, કદાચ હાથેથી પડી જાય તૂટી જાય અને વોરંટી પીરિયડમાં હોય તો બી એને રિપ્લેસ કરી આપો. એટલે એક નવી સ્ટ્રેટેજીથી અમે લોકો માર્કેટમાં એન્ટર થયા અને ભગવાનની દયાથી માર્કેટે એ વાતને એક્સેપ્ટ કરી અને અમે લોકો એક ટાઈમે એટલે 2004-05 વાત કરું તો પર ડે 2 લાખ પીસની આસપાસ કોમ્પેક્ટ ફ્લોરોસન લેમ્પ અમે લોકોએ માર્કેટની અંદર બનાવી અને વેચતા અને ઇન્ડિયાનું જે ટોટલ માર્કેટ શેર છે એના 25% આસપાસ અમારી પાસે માર્કેટ શેરને મળ્યું અને સારો બિઝનેસનો અમને ગ્રોથ મળ્યો. હજી બી અમારે ગ્રોથ જોતો હતો એટલે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ પાછું ચાલુ હતું, કારણ કે અમે લોકો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ફિલ્ડના માણસો છીએ એટલે અમે પછી ઇલેક્ટ્રિકલ એસેસરીઝની અંદર એન્ટર થયા, જેમાં ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, સ્વિચ છે, સોકેટ છે, મોડ્યુલર છે, એમસીબી છે, આરસીસીબી છે, એમસીસીબી છે, એ બધી પ્રોડક્ટ જે સિંગલ ફેઝની અંદર એક ઘર બનાવવા માટે કે કોમર્શિયલી શોરૂમ બનાવવા માટે જે કંઈ પણ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ ઊભી થાય એ બધી પ્રોડક્ટ છે એ અમે અમારી રેન્જમાં એડ કરી, જેમાં કેબલ છે, વાયર છે, પછી પીવીસી ટેપ છે, ઇન્સ્યુલેશન ટેપ છે, એ બધી પ્રોડક્ટ અમે લોકોએ માર્કેટમાં એન્ટર કરી અને માર્કેટની અંદર આવ્યા. હવે એ પ્રોડક્ટ બી અમારી માર્કેટની અંદર એસ્ટાબ્લિશ થવા માંડી, એ પ્રોડક્ટનું બી અમને માર્કેટ મળી ગયું. ત્યાર પછી અમે લોકોએ વિચાર કર્યું કે હજી બિઝનેસની અંદર કંઈક ડેવલપમેન્ટ કરવું જોઈએ. એ ટાઈમમાં 2005-06 અંદર કચ્છની અંદર એક પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું હતું અર્થક્વેક આવવાના કારણે કે ભાઈ કચ્છને ટેક્સ બેનિફિટ આપવામાં આવે છે, તો એ ટાઈમમાં વિચાર કર્યો કે એકાદું યુનિટ આપણે કચ્છની અંદર, કારણ કે કચ્છ અમારા મોરબીથી એકદમ પાસમાં પડતું હતું, 50 કિલોમીટરના અંતરે આવેલું છે, તો અમે એક બિઝનેસ કરવા માટે વિચારતા હતા. હવે કચ્છ પેકેજ જે પોલિસી હતી, પોલિસીના થોડા ડિસએડવાન્ટેજ એવા હતા કે પોલિસીની અંદર બધો બેનિફિટ અમારે લેવા માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું કરવું પડે એવું હતું. એટલે અમારી પ્રોડક્ટની અંદર ઓલરેડી જે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એ તો મોરબીની અંદર અમે કરી ચૂક્યા હતા અને પ્લાન્ટ કેપેસિટી અમારી પાસે હતી એટલે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઈ જગ્યા નહોતી. તો એ ટાઈમની અંદર અમે લોકોએ એવું વિચાર્યું, સિરેમિકની ઇન્ડસ્ટ્રીઝ મોરબીની અંદર બહુ ડેવલપમેન્ટ થયેલું હતું, તો અમે લોકોએ અહીંયા કચ્છની ફેક્ટરી ઉપર એક સિરેમિક પ્લાન્ટ એસ્ટાબ્લિશ કર્યો, જેની કેપેસિટી અમે લોકોએ 30,000 સ્ક્વેર મીટર પર ડેની કેપેસિટીનો પ્લાન્ટ નાખ્યો, જે ઇન્ડિયાનો સૌથી મોટી કેપેસિટીનો પ્લાન્ટ હતો. સાથે સાથે અમે લોકોએ સીએફએલનો પ્લાન્ટ બી આયા નાખ્યો. જયસુખભાઈ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે એમની ગ્રોથ સ્ટોરી છે, આવનારા સમયમાં એમના ફ્યુચર પ્લાન શું છે, કેવી રીતે એ આ સ્થાન સુધી પહોંચ્યા છે અને કેવી રીતે એ પોતાના કર્મચારીઓને ફાયદો આપી રહ્યા છે, પોતાની કમાઈનો કેટલોક હિસ્સો કેવી રીતે સામાજિક કાર્યમાં વાપરી રહ્યા છે, એ બધી વાત કરીશું રૂબરૂમાં જયસુખભાઈ સાથે એક વિરામ બાદ. વિરામ બાદ રૂબરૂમાં આપનું સ્વાગત છે. ઓરેવા અજંતા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સાથે વાતચીત ચાલુ છે. જયસુખભાઈ, સૌથી પહેલી વસ્તુ તો હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપે જે ગ્રોથ કર્યો છે એ બહુ અદ્ભુત છે અને એક નાના પાયાથી શરૂ કરેલી ઇન્ડસ્ટ્રી સાથે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે પહોંચી છે, પણ એમાં કર્મચારીઓનો બહુ મોટો ફાળો હોય. તમે કેવી રીતે તમારા કર્મચારીઓને રાખો છો, કેટલા લોકોને રોજગાર આપો છો અને આ જગ્યાએ કચ્છના સામખિયાળી નજીક જે તમારો પ્લાન્ટ છે, કેવી રીતે અહીંયા લોકોને આવવા જવાની વ્યવસ્થા, એમને રહેવા ખાવાનું કેવી રીતે મેનેજ કરો છો આખું? એક વાત તમને કહું કે અમે અમારો જે કંઈ પણ સ્ટાફ છે એને એઝ એ ફેમિલી મેમ્બર તરીકે જોઈએ છીએ અને ટ્રીટ આપીએ છીએ, એની ટ્રીટમેન્ટ છે એઝ એ ફેમિલી મેમ્બર તરીકે. એટલે હું એવું કહી શકું કે ભાઈ કોઈ પણ તહેવાર હોય તો મારી ઘરે જો તહેવાર ઉજવાતો હોય ને મારી ઘરે જો ફટાકડા ફૂટતા હોય તો હું એવું જરૂર માનું કે મારા સ્ટાફની ઘરે એ ફટાકડા ફૂટવા જોઈએ. મારી ઘરે આજે જો સ્વીટ બનતી હોય કે મીઠાઈ આવતી હોય તો હું અમે લોકો એવું જરૂર માની છીએ કે એમની ઘરે બી એ સ્વીટ જવી જોઈએ. એટલે એક ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરી છે. એટલે કોઈ પણ તહેવારોમાં જે તે પ્રકારની સ્વીટ કે જે કંઈ પણ પ્રસંગ હોય એને અનુરૂપ અમે અમારા સ્ટાફોને બધાને આપીએ છીએ. સેકન્ડ, આપણે એમ કહીએ કે જે કોઈ પણ તહેવારોની ઉજવણી કરવાની હોય તો એ ઉજવણીમાં બી અમે લોકો એમની સાથે જ એનું પેલું કરીએ છીએ. થર્ડ, એ લોકોનું એજ્યુકેશન અને મેડિકલ, એક અમે એ લોકોને મેડિકલ પેલું આપીએ છીએ કે ભાઈ અમારી ફેમિલીમાં જે કંઈ પણ સ્ટાફ, અમારી ફેક્ટરીમાં જેને હું ફેમિલી કહું છું, જે કોઈ પણ સ્ટાફ છે એ બધા સ્ટાફનું એની આખી ફેમિલી
એક દીકરી છે જે અમારી ફેક્ટરીની અંદર વર્ક કરે છે, પણ એની મધર, એની બ્રધર, એની સિસ્ટર છે એ ઘરે છે અને બીજું કાંઈ પણ કામ કરે છે, તો એની પણ મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ બધી અમે અમારી ફેક્ટરીની અંદર ફિલફિલ કરીએ છીએ. આજે અમારી ફેક્ટરીની અંદર અંદાજે 4,500 આસપાસનો સ્ટાફ છે, ટોટલ 4,500 આસપાસમાં, જેમાં 600-700 છે એ જેન્ટ્સ હશે, બાકી બધા લેડીઝ મેમ્બરો છે. અમારી ફેક્ટરીની અંદર કચ્છ પ્લાન્ટની અંદર એમ કહીએ કે ચાઇનાની જેમ અમે લોકો એક હોસ્ટેલ જેવી એક આખી સુવિધા ઉભી કરેલી, જ્યાં રમવા, રહેવાનું, જમવાનું, ખાવાનું અને બાકીની બધી એક્ટિવિટી માટેનું એને પૂરેપૂરું ત્યાં પેલું ઓર્ગેનાઇઝ કરેલું છે, જેમાં 1700-1800 બહેનો છે એ હોસ્ટેલની અંદર રહે અને પેલું કરે છે, અને બાકીની બહેનોને લઈ જવા માટે જે નજીકના વિલેજ એરિયામાં છે, 40-50 કિલોમીટરના અંતરેથી જે બહેનો આવે છે એના માટે અમે લોકોએ બસની સુવિધાને એ બધી રાખેલી છે. એટલે અમે અમારા વર્કરોને વર્કર તરીકે નથી જોતા, અમે અમારા વર્કરોને એક ફેમિલી મેમ્બર તરીકે જોઈએ. આજે એક લેડીઝ છે, છોકરી છે, દીકરી છે, એ ચાલી જાય છે અને 5 ઘડિયાળ એના હાથમાંથી પડી જાય છે, તો પડી જાય છે તો એનો ફેસને તમે જ્યારે રીડ કરશો તો એનો ફેસ એમ નહીં કે, કારણ કે એ તો કામ કરે છે ને, પડી જવાનું છે ને, તૂટવાનું છે ને, એ તો ફેક્ટરીમાં બનવાનું જ છે, પણ એનો ફેસ તમે રીડ કરશો તો એના ફેસ ઉપરથી તમને એ રીડિંગ આવશે કે એને કંઈક એવું ફિલિંગ આવે છે કે મારાથી કંપનીને કંઈક નુકસાન થઈ ગયું. હમણાં હાલમાં જ ચાઇનાના જે પ્રેસિડેન્ટ હતા ગુજરાતમાં પણ આવીને ગયા અને ભારતની મુલાકાત લઈને ગયા. આવનારા સમયમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ચાઇના સાથે જે વેપારિક સંબંધો છે એમાં ગતિ પણ આવશે અને એ બહુ સારી રીતે આગળ પણ વધશે. તમને તમારો અનુભવ શું કહે છે અને કેટલું ફાયદારૂપ છે આ? આજે જે ઇન્ડિયાની અંદર ચાઇનીઝ પ્રોડક્ટ માટેની જે આપણી બધાની ફિલિંગ છે કે ચાઇનીઝ પ્રોડક્ટ છે એકદમ નબળી છે, એકદમ હલકી છે, કે ક્વોલિટી પ્રોડક્ટ નથી, એ વાપરવામાં બરાબર નથી, તો એ વાત 100% સાચી છે. એનું રીઝન એક છે કે જ્યારે આપણી કન્ટ્રીની એક પોલિસી છે એ ઓપન પોલિસી છે, કોઈ પણ માણસ કંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરી શકે છે, એ કોઈ પણ પ્રકારના જો ગવર્મેન્ટના ટેકનિકલ સ્પેસિફિકેશન ન હોય અને કોઈ માણસ ચાઇનાથી આવે તો ચાઇનામાં જે કચરોમાં કચરો પ્રોડક્ટ છે એ આપણા લોકો જે ટ્રેડર કહીએ કે ઇમ્પોર્ટરનો જેનો આપણે શબ્દ વાપરીએ એ લોકો અહીંયા જાય છે, કોઈ પણ બ્રાન્ડની પ્રોડક્ટ, અનનોન બ્રાન્ડની પ્રોડક્ટ એ ઇન્ડિયામાં લઈને આવે છે અને ચીપ ભાવે વેચી નાખે છે. પણ એ જ વસ્તુ ઘણી બધી ઇન્ડિયાની સારી કંપનીઓ છે જે ચાઇનાની સારી કંપનીઓ સાથે બિઝનેસ ટાઈપ કરે છે, જે રીતે અમારી કંપની છે, ફિલિપ છે, બજાજ છે કે કોમ્પન છે, એવી મોટી મોટી જે લોકો છે આ ફિલ્ડના, એ લોકો ત્યાંની સારી કંપનીઓ સાથે ટાઈપ કરે છે, સારી કંપનીઓ સારી પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટ ઇન્ડિયામાં આવે છે. એટલે આજે બી અમે લોકો બી ઘણા બધા રો મટીરિયલને કમ્પોનન્ટ ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ જે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ જ નથી, તો નેચરલી અમારે ઇમ્પોર્ટ કરવું પડે. હવે એવી ટેકનોલોજીવાળી ઇન્ડસ્ટ્રી જો ઇન્ડિયામાં આવશે તો હું માનું છું કે ઇન્ડિયાનું પ્રોડક્ટની ક્વોલિટી વાઇઝ એ ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ આવશે. બહુ સરસ. એક ઘડિયાળ કંપનીથી શરૂ થયેલી તમારી કંપની, પછી અલગ અલગ પ્રોડક્ટ્સ રેન્જ તમે લઈને આવ્યા, CFL બલ્બ્સ લઈને આવ્યા, મોડ્યુલર સ્વીચો લઈને આવ્યા, કેટલા બધા હોમ એપ્લાયન્સીસ, સૌથી મોટું ઓરેવાનું જે નામ થયું છે ટાઇલ્સ બિઝનેસમાં, મોરબીનું જે નામ છે ટાઇલ્સ બિઝનેસમાં, એના વિશે થોડું કહેશો? કેટલો મોટો પ્લાન્ટ છે, કેટલું ઉત્પાદન કરી રહ્યા છો રોજનું અને માર્કેટ કેવું દેખાઈ રહ્યું છે? કારણ કે રિયલ એસ્ટેટ કમ્પેરેટિવલી ઘણું ધીમું થઈ ગયું છે જે આજથી 4-5 વર્ષ પહેલાં હતું. એની અંદર કે સિરેમિક પ્લાન્ટ છે એ વસ્તુ છે, મોરબીની અંદર લગભગ 700-700 યુનિટો સિરેમિક વિટ્રીફાઈડ ટાઇલ્સના ને બનાવવાના છે. મોરબીની અંદર સારી ક્વોલિટીની પ્રોડક્ટ બને છે, ઇવન જેટલી ફેમસ બ્રાન્ડ છે, જોન્સન હોય, કજરિયા હોય, સોમાની હોય કે ઇન્ડિયાની જે કોઈ પણ મોટી મોટી બ્રાન્ડ છે, એ બધી બ્રાન્ડનું મેન્યુફેક્ચરિંગ મોરબીમાં જ થાય છે, બધી ઇન્ડસ્ટ્રી દ્વારા કરે છે. પણ મોરબીની અંદર જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો એક વર્ક છે એ લોકોની માનસિકતા એક ડિફરન્ટ ટાઈપની હોય છે. હવે અમે લોકોએ જે પ્લાન્ટ એસ્ટાબ્લિશ કર્યો, અમે માર્કેટમાં સારું એવું નામ બી મેળવ્યું છે, અમારી માર્કેટિંગ ઓકે છે, બધું બરાબર છે, પણ સાથે સાથે જે મોરબીના લોકો છે એની સાથે જ્યારે મારે કોમ્પિટ કરવાની વાત આવે છે તો હું કોમ્પિટ નથી કરી શકતો. એટલા માટે કે મોરબીના અમારી જે ઇન્ડસ્ટ્રીવાળા છે એ લોકોની બિઝનેસ કરવાની સિસ્ટમ એ લોકો છે એ ગ્રે માર્કેટમાં વેચવાનું ને અનઓફિશિયલી ને એ થોડું પર્સન્ટેજ વાઇઝ ઘણું વધારે હોય છે, અને જ્યારે કોઈ પણ પ્રોડક્ટની અંદર અતિ કોમ્પિટિશન થઈ જતી હોય છે ને, થીન પ્રોફિટ ઓફ માર્જિનની અંદર બિઝનેસ કરવાનો આવતો હોય છે, એમાં જ્યારે ટેક્સના જે કંઈ પણ કેલ્ક્યુલેશનો આવે છે, આજે હું કહું કે સિરેમિક ટાઇલ્સની અંદર 15% એક્સાઇઝ છે અને 15% વેટ છે, હવે 30% ડિફરન્સ
આજે જો 30 રૂપિયાની પર સ્ક્વેર ફીટ એક વિટ્રીફાઈડ ટાઇલ્સ મળતી હોય અને એમાં ટેક્સનો પર્સન્ટેજ ફક્ત 10 રૂપિયાનો હોય તો નેચરલી છે કે હું ટેક્સ સાથે જ્યારે વેચવાની ટ્રાય કરીશ અને જે પેલું હશે એનો ડિફરન્સ બહુ મોટો થઈ જાય. એટલે અમે સિરેમિક ઇન્ડસ્ટ્રીનો પ્લાન્ટ અમારો મોટો છે પણ આજે મારો પ્લાન્ટ છે એ ટોટલ પ્લાન્ટ કેપેસિટીને અમે 40% વધારે એનું યુટિલાઇઝેશન નથી કરી શકતા. જયશુભાઈ, બીજી વસ્તુ એ જાણવી છે કે સીએફએલ બલ્બ તો તમે લઈ આવ્યા અને માર્કેટમાં હંગામો મચી ગયો. હવેનો ટાઈમ છે એ એલઈડીનો બલ્બ એ ગ્રોઈંગ માર્કેટ છે આખું, અને એલઈડી બલ્બ આમ સમાજ માટે બી કેટલો ઉપયોગી છે, લાઇટિંગની રીતે બી કેટલો ઉપયોગી છે, તમારા શું ફ્યુચર પ્લાન છે અને કેવા પ્રકારની લાઇટો લઈને હવે આવી રહ્યા છો તમે? આ જે સીએફએલ લેમ્પ છે એ જે નોર્મલ લેમ્પ હતા એના કરતાં 80% વધારે એનર્જી સેવ કરતો હતો. એનર્જી સેવિંગ એટલે એક લ્યુમેન્સ, એક પ્રકાશ તમારે એક રૂમની અંદર જોઈએ છે એ કેટલા વોટનો પાવર ખાય છે અને કેટલા વોટનો પ્રકાશ આપે છે, કેટલા લ્યુમેન્સની તમને લાઇટ મળે છે એ ઇમ્પોર્ટન્ટ. એટલે સીએફએલ લેમ્પ 80% બચાવતું. હવે એ સીએફએલ લેમ્પ જે પાવર ખાય છે અને જે પ્રકાશ આપે છે એ જ વસ્તુ એલઈડીની અંદર પાછું બીજું વધારાનું 50% સેવિંગ મળે છે. એટલે ટેકનોલોજી વાઇઝ એમાં સેવિંગ વધારે છે. સેકન્ડ પોઈન્ટ એલઈડી ટેકનોલોજીનો એ છે કે એની લાઈફ બહુ મોટી છે. સીએફએલની લાઈફ અમે એવું કહી શકીએ કે 7-8 હજાર કલાક પછી એની લાઈફ ઇટસેલ્ફ પૂરી થઈ જાય છે. એ જ વસ્તુ એલઈડીની લાઈફ એપડું આપણે અમે એમ કહી શકીએ કે ભાઈ એવરેજ એને 30-40 હજાર કલાકની અમે લાઈફ કહી શકીએ છીએ. એટલે સેકન્ડ પોઈન્ટ એ આવે છે. થર્ડ પોઈન્ટ એની અંદર એ આવે છે કે સીએફએલ છે એ થોડું ઘણું મર્ક્યુરી અને પોલ્યુશન કરે છે, જ્યારે એલઈડી લાઈટ છે એ પોલ્યુશન ફ્રી છે. એનો પ્લસ પોઈન્ટ છે. અને ફોર્થ પોઈન્ટ, કદાચ અત્યારે નવી ટેકનોલોજી છે એટલે ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ કોસ્ટ હોય એ કોસ્ટના કારણે આજે એલઈડી છે એ હાઈ છે, પણ એલઈડીની અંદર જે રો મટીરિયલ અને કમ્પોનન્ટ વપરાય છે એની કોસ્ટ છે એ કમ્પેર્ડ ટુ સીએફએલ ઓછી છે. એટલે આજે સીએફએલના 14 વોટનો એક લેમ્પ લેવા જાવ ને ઇક્વલન્ટ ટુ તમે 7 વોટનો લેમ્પ લેવા જાવ એલઈડીનો, બંને એટલું જ લાઇટ આપે છે. તો સીએફએલનો લેમ્પ છે એ 120 રૂપિયાનો મળતો હશે, એ જ એલઈડીનો લેમ્પ આપને 300 રૂપિયામાં મળે છે. 3 ગણા પ્રાઇસ છે અંદાજે. પણ એ ટેકનોલોજીના પ્રાઇસ છે. જેમ જેમ ટેકનોલોજી ચીપ થતી જશે, જેમ જેમ ટેકનોલોજીનું વોલ્યુમ મોટું થતું જશે, એમ ટેકનોલોજીની કોસ્ટ છે એ ડાઉન થતી જશે. અને એક ટાઈમ એવો આવશે આવતા 1-2 વર્ષની અંદર કે એલઈડી છે એ 100% માર્કેટની અંદર વેચાતી હશે, કારણ કે એની પ્રોડક્શન કોસ્ટ છે એ નીચી આવે છે. આજે જે લેમ્પ 300-350 રૂપિયાનો મળે છે એલઈડી લેમ્પ, એ હું એવું માનું છું કે આવતા 2 વર્ષની અંદર એ કદાચ 100 રૂપિયાની આસપાસ એ લેમ્પ પડતો હશે. એટલે ટેકનોલોજીનો પ્લસ પોઈન્ટ છે, એના સેવિંગનો પ્લસ પોઈન્ટ છે, અને પ્લસ એની અંદર રો મટીરિયલ ને કમ્પોનન્ટ જે વપરાય છે એમાં બી ડેવલપમેન્ટ કોસ્ટ છે, પ્રોડક્શન કોસ્ટ નથી, રો મટીરિયલ કોસ્ટ નથી. એટલે એ ટેકનોલોજી ડાઉન જવાની છે. એટલે આજે ઇન્ડિયાની અંદર જે કંઈ પણ લાઇટિંગનો બિઝનેસ અંદાજે 5-7 હજાર કરોડ રૂપિયાનો વર્ષે આપણે કહી શકીએ, જે ઇન્ડિયાની અંદર લાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ છે, એ ટોટલ બિઝનેસ આવતા 3-4 વર્ષની અંદર મને એવું લાગે છે કે એલઈડી અંદર કન્વર્ટ થશે. અમારી કંપનીએ તાજેતરમાં જ રિસન્ટલી એલઈડી લાઇટ માર્કેટની અંદર મૂકેલી છે. અમે લોકો અત્યારે પર ડે 15-20 હજાર પીસની પ્રોડક્શન કાઢી અને માર્કેટમાં વેચીએ છીએ. અને હું અત્યારે મારી કંપનીની અંદર પર ડે 2 લાખ પીસ એલઈડી લેમ્પ અને એલઈડી લેમ્પની બધી લાઇટિંગ પ્રોડક્ટ બનાવી શકું એ કેપેસિટીનો પ્લાન્ટ હું એસ્ટાબ્લિશ કરવા માટે જઈ રહ્યો છું. અને મને એવું ફ્યુચર દેખાય છે કે એલઈડી છે એ બહુ સારો એવો બિઝનેસ ઇન્ડિયન માર્કેટમાં મળશે. અને સેકન્ડ, આપણી કન્ટ્રી માટે હું જ્યારે નેશનલની વાત કરું, એક રાષ્ટ્રની વાત કરું, તો આપણા કન્ટ્રી જેમાં પાવરની આટલી બધી શોર્ટેજ છે, ઘણા બધા સ્ટેટોમાં 8-10 કલાક પાવર નથી મળતો, એના માટે તો એક આશીર્વાદરૂપ આ એલઈડી પ્રોડક્ટ કહી શકાય. બિલકુલ જયશુભાઈ, આપ જે નવી પ્રોડક્ટ્સ લઈને માર્કેટમાં આવી રહ્યા છો એના માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આવનારા દિવસમાં ગુજરાતને, ભારતને અને વિશ્વભરને ઓરેવા તરફથી નવી નવી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ મળતી રહે એ માટે પણ અમારી શુભેચ્છાઓ. આ હતા જયશુખભાઈ પટેલ, ઓરેવા પરિવાર કહી શકાય એવી કંપનીના મૂબી કે વડીલ એટલે કે મેનેજિંગ ડિરેક્ટર, જે આજે સીએનબીસી બજાર સાથે રૂબરૂ થયા. રૂબરૂમાં આપની સાથે, આવા મૂબીઓ સાથે, આવા વડીલો સાથે, આવી કંપનીના માલિકો સાથે વાતચીતનો સિલસિલો જારી રહેશે. જોતા રહો સીએનબીસી બજાર.